અહીં આપણે ભાવિક અસાઇનમેન્ટમાં સાયન્સના સેક્શન ડીના સોલ્યુશનનો પાર્ટ ટુ જોઈશું પાછલા પાર્ટમાં આપણે ક્વેશ્ચન નંબર આઠ સુધી જોઈ લીધું હતું હવે આપણે ક્વેશ્ચન નંબર નવનો અભ્યાસ કરીએ ક્વેશ્ચન નંબર નવમાં આપેલું છે અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ વીસ કિલોમીટર પ્રતિ અવરની ઝડપ મેળવે છે અને પાછા ફરતી વખતે તે ચાલીસ કિલોમીટર પ્રતિ અવરની સરેરાશ ઝડપ મેળવે છે તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે તે આપણે શોધવાનું છે એનો જવાબ આપણે જોઈ લઈએ હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસમાં તમને કીધું છે વ્યાખ્યાઓ લખો સંદર્ભ બિંદુ વર્તુળમય ગતિ અચળ પ્રવેગી ગતિ આના જવાબ પણ જોઈ લઈએ આપણે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર અગિયાર તફાવત આપો બળ અને વિજ્ઞાન સ્થાયી અવસ્થામાં રહેલી વસ્તુનું જળત્વ સમજાવો પ્રશ્ન નંબર તેર છે આઠ હજાર કેજી દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન બે હજાર કેજી દ્રવ્યમાન ધરાવતા તેના પાંચ ડબ્બાઓના પાટા પર સમક્ષિત દિશામાં ખેંચે છે જો એન્જિન ચાલીસ હજાર બળ લગાડતું હોય તો પાટા દ્વારા પાંચ હજાર ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય તો આપણે એક ચોખ્ખું પ્રવેગી પ્રવેગી બળ શોધવાનું છે અને બી ટ્રેનનો પ્રવેગ અને સી ડબ્બા એક દ્વારા ડબ્બા બે પર લાગતું બળ શોધવાનું છે એનો જવાબ આપણે જોઈ લઈએ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચૌદ અહીંયા તમારે રકમમાં થોડી ભૂલ છે અહીંયા એકસો નવ દળ નહીં આવે પણ આવશે દસ ગ્રામ અહીંયા શું લખેલું છે એકચ્યુઅલીમાં દસ જી એટલે કે દસ ગ્રામ દળ ધરાવતી એક ગોળી સમક્ષિત દિશામાં એકસો પચાસ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી લાકડાના એક બ્લોક સાથે અથડાઈને તેમાં ઘૂસીને અહીંયા પણ ભૂલ છે અહીંયા તમારે આવશે જીરો જીરો ત્રણ શું આવશે જીરો ત્રણ સેકન્ડમાં સ્થિર થાય છે તો ગોળીએ બ્લોકમાં ઘુસ્યા બાદ કેટલું અંતર કાપ્યું હશે લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતા બળના મૂલ્યની પણ ગણતરી કરો અને જવાબ આપણે જોઈ લઈએ પંદરમો અને છેલ્લો પ્રશ્ન ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો એફ ઇઝિકવલ્સ ટુ એમ સૂત્રની તારવણી કરો ઓકે અહીં આપણું ભાવિકનું સાયન્સનું સોલ્યુશન પૂરું થાય છે જો તમને આમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો તમે પણ તમારા મિત્રોને શેર કરી શકો છો